ઉજની ખાનગી હોસ્પિટલમાંથી દર્દીને ગુજરાત સરકારની 108 એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નાઈની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા. કચ્છ જિલ્લાના દર્દીને વધુ સારવાર અર્થે ચેન્નાઈ હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારના સહયોગથી 8 મહિના પહેલા શરૂ થયેલી એર એમ્બ્યુલન્સની સર્વિસમાં એરલિફ્ટ કરવામાં આવ્યા. ગુજરાત રાજ્યના છેવાડાની કચ્છ ભુજની ખાનગી હોસ્પિટલ સાથે ગ્રામ્ય વિસ્તારમાં ગંભીર દર્દીને વધુ સારવાર માટે શહેરોની મોટી હોસ્પિટલમાં ઝડપથી ખસેડી શકાય તે માટે આ સુવિધા 8 મહિના પહેલા શરૂ કરવામાં આવી છે. કચ્છ ભુજના એક વૃદ્ધ દર્દીને લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ અને તેની સારવાર કચ્છ ભુજમાં પડકારજનક હતી, જેથી તેમને એરલિફ્ટ કરવામાં આવ્યા. નોંધનીય છે કે ગુજરાતનો કચ્છ જિલ્લાનો આ બીજો કેસ છે. મારું નામ મનવીર ડાંગર, હું કચ્છ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સમાં પ્રોગ્રામ મેનેજરની ફરજ બજાવું છું. અચ્છા, ગુજરાત સરકાર દ્વારા આપણે એક પ્લેનને એર એમ્બ્યુલન્સ તરીકે કન્વર્ટ કરેલું છે અને એર એમ્બ્યુલન્સની સુવિધા આપણે ગુજરાતમાં પૂરી પાડવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા. પ્લેનનો જે ખર્ચ છે એ ચાર્જેબલ છે અને હોસ્પિટલથી અથવા તો ઘરેથી જે એરપોર્ટ સુધી લઈ જવાનું અને નેક્સ્ટ એરપોર્ટથી હોસ્પિટલ લઈ જવાનું એ ટોટલી ફ્રી છે. એમાં એમ્બ્યુલન્સ જે 108ની આવે છે એ રીતે જ આવે છે. અને આ પેશન્ટને કંઈક ફેફસામાં તકલીફ હતી અને ફેફસાની ટ્રીટમેન્ટ માટે ચેન્નઈ MGM હોસ્પિટલમાં એડમિટ કરવાનું હતું, એટલા માટે અહીંયાથી શિફ્ટ કરેલું છે. આમાં ચાર્જ એવા છે કે રાજ્ય સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલા છે. એમાં એરફેરની ગણતરી અને એરપોર્ટનો હેન્ડલિંગ ચાર્જ હોય છે. લગભગ દરેક કલાક દીઠ કંઈક ચાર્જ છે, લગભગ 55,000 આસપાસ. એક્ઝેક્ટ તો જ્યારે પેશન્ટને કઈ જગ્યાએથી કેવી રીતે શિફ્ટ કરવાનું છે એના બેઝ ઉપર એ લોકો એસ્ટિમેટ આપતા હોય છે. અને જ્યાં એમ્બ્યુલન્સ એમને હોસ્પિટલથી એરપોર્ટ સુધી લઈ આવે છે, રાજ્ય સરકારની જ એમ્બ્યુલન્સ સરકારી હોવાથી એમને એરપોર્ટ ઉપર પણ બધા ક્લિયરન્સ જે મળવાના હોય એ ઇઝીલી મળી જાય છે અને જે નેક્સ્ટ જગ્યાએ લઈ જવાનું છે ત્યાં પણ ક્લિયરન્સ મળી જાય છે. ખાનગી એર એમ્બ્યુલન્સ પણ અવેલેબલ હોય છે, પણ ખાનગી એર એમ્બ્યુલન્સના ચાર્જિસ ખૂબ જ વધારે હોય છે. જ્યારે આ 108 એમ્બ્યુલન્સ સરકાર શ્રી દ્વારા ચલાવવામાં આવે છે એના ચાર્જિસ ખૂબ જ નોમિનલ રાખવામાં આવ્યા છે. આમાં જે કેપેબલ છે, જે લોકોને પરવડે છે અને જેને ફ્લાઇટમાં જવાનું છે, મીન્સ કે નોર્મલ ફ્લાઇટમાં પેશન્ટને લઈ જવાઈ શકાય એવું નથી હોતું. જ્યારે વિથ ઓક્સિજન અથવા તો બાયફેબ અથવા તો જે વેન્ટિલેટર થ્રુ પેશન્ટને લઈ જવાનું હોય, તો આટલા લોંગ ડિસ્ટન્સમાં પેશન્ટને જો એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવે સાધી, તો લગભગ 2 દિવસનો સમયગાળો લાગતો હોય છે. વચ્ચે રસ્તામાં હેરાન પણ થતા હોય છે પેશન્ટ. અને એર એમ્બ્યુલન્સ એવું છે કે જે તરત જ લગભગ 3 કે 3.5 કલાકમાં અહીંથી ચેન્નઈ સુધી પહોંચાડી દે છે. અને એની જે સારવાર છે ત્યાં આપણે પૂરી પાડવામાં આવે એ, ત્યાં જો પેશન્ટ નોર્મલ કન્ડિશનમાં જ પહોંચી જાય તો ઇઝીલી પડે. જો એને બીજા વાહનમાં લઈ જવામાં આવે